ગઈકાલે જે કાલિકા પ્લોટ વિસ્તારમાં એડિઝન પોલીસ સ્ટેશનનું ફાયરિંગનો બનાવ બન્યો હતો એ અનુસંધાને આજે વિગતવારનું પંચનામું કરવામાં આવ્યું છે બનાવવાળા સ્થળનું અને તમામ વિસ્તારનું, અને બનાવવાળા સ્થળ પાસેથી ત્યાંથી બે વેપન અને MT 16 કાર્ટરીજ મળેલા છે ખાલી ખોખા, એટલે ફાયર થયેલા રાઉન્ડના ખાલી ખોખા 16 મળેલા છે અને 8 જીવતા રાઉન્ડ મળેલા છે અને 2 પિસ્તોલ મળેલી છે. આ અનુસંધાને PIA ડિવિઝન દ્વારા એક વિગતવારનું પંચનામું કરવામાં આવ્યું છે. ગઈકાલે જે બનાવ બન્યો હતો એમાં ઇન્જર્ડ જે થયા હતા વિશાલ મામણિયા 13 વર્ષનો નાનો બાળક હતો એ વિશાલનું ગઈકાલે કમનસીબે મૃત્યુ થયું છે અને વિશાલની જે ડેડ બોડી છે એ આજે પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાવવામાં આવેલી હતી અને એમના સગાવાલાનો અને એમનો તમામ જે એમના જે આગેવાનો હતા જે કોળી સમાજના એમની મારી સાથે ચર્ચા પણ થઈ છે અને પોલીસ તરફથી ગઈકાલે પણ બાંહેધરી આપવામાં આવી હતી અને આજે પણ એમને બાંહેધરી આપવામાં આવી છે કે પોલીસ એકદમ તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થશે. અલગ અલગ ક્રાઇમ બ્રાન્ચ SOG અને પોલીસ સ્ટેશનોની અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે અને વિસ્તારમાં અન્ય કોઈપણ પ્રકારનું શાંતિ ઢોળાય નહીં અને કાયદોની વ્યવસ્થા જળવાય અને એક જે સામાજિક સૌહાર્દનું વાતાવરણ છે વિસ્તારનું મોરબી ટાઉનમાં ઢોળાય નહીં એના માટે SRPની કંપની અલગ અલગ સંવેદનશીલ પોઈન્ટો પર મૂકવામાં આવેલી છે અને મીડિયાના મિત્રોના માધ્યમથી હું તમામ મોરબી જિલ્લાના ખાસ કરીને મોરબી ટાઉનના પ્રજાજનોને અપીલ કરું છું કે કોઈપણ અફવાઓમાં આવે નહીં અને કોઈપણ જાતનો શાંતિ ઢોળાય નહીં અને વાતાવરણ વિસ્તારનું અને શહેરનું બગડે નહીં એ ધ્યાન રાખે. જે ડેડ બોડી લઈને આવેલા હતા એમની એવી જ માગણી હતી કે આ જે બનાવ બન્યો છે એમાં એમનો દીકરો નિર્દોષ દીકરો એમણે ગુમાવવો પડ્યો છે એટલે આ જે ગુનાના તમામ આરોપી છે એની તાત્કાલિક ધરપકડ થાય, એમાં પ્રોપર ઇન્વેસ્ટિગેશન થાય, તટસ્થ અને ન્યાયિક તપાસ થાય. અને એમની એવી પણ રજૂઆત હતી કે જે દીકરો ગુજરી ગયો છે એના માતા છે વિધવા છે તો એમને કંઈક સરકારી સહાય મળે એ બાબતે કલેક્ટરશ્રી સાથે મારી ચર્ચા થઈ છે. કોઈપણ પ્રકારની જે પણ વિધવા સહાય યોજના કે કોઈપણ યોજનામાં એમ એપ્લિકેશન કરશે તો સ્પેશિયલ કેસમાં એમને ફેવર કરવામાં આવશે અને પોલીસ પરિવાર તરફથી પણ એમને બાંહેધરી આપવાની આવી છે કે જે પણ કોઈપણ યોજનામાં એમને એપ્લાય કરશે તો અમારા તરફથી પણ કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવશે.